સુરત આર્ય સમાજ મંદિર ખાતે આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો છે, જેમાં 350થી વધુ કુસ્તી સ્પર્ધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનો ભાગ 23, 24 અને 25 જાન્યુઆરીના રોજ થયું હતું, જેમાં સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાં આશરે 350થી વધારે ખેલ લડીઓએ ભાગ લીધો લઈ રહ્યા છે. જીતનારને પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિતભાઈ શર્મા, સભ્ય પ્રભાકરભાઈ નિકમ, સુશાંતભાઈ ધર્મરાજભાઈ, નીલમબેન રોમાબેન દ્વારા સેવામાં આપવામાં આવી રહી છે, જેમાં વિવિધ રાજકીય તમામ સામાજિક અગ્રણીઓ હાજર રહીને વિદ્યાર્થીઓને મનોબળ વધારશે. રોહિત શર્મા, સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનના પ્રમુખ અને ખેલ મહાકુંભ સુરત મહાનગર કુસ્તી સ્પર્ધાના કન્વીનરની જવાબદારી છે. ખેલ મહાકુંભ 2024ની આ કુસ્તી સ્પર્ધા આજે અંડર 17 સ્પર્ધા બહેનોની અને ભાઈઓની રમાઈ રહી છે. ગઈકાલે અંડર 14 બહેનોની અને ભાઈઓની રમાઈ અને આવતીકાલે અંડર ઓપન સ્પર્ધા આવતીકાલે છે, જેમાં કોઈ પણ વજન ગ્રુપના ભાઈઓ અને ઉંમરના બહેનો ભાગ લેશે અને રમશે. ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધા સાથે આજે જે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવી હતી આ સ્પર્ધા, જેને લઈને ગુજરાતના અનેકો ખેલાડીઓને રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા પર ખૂબ સારો ભાગ લેવાનો અને ઇનામોનો આ એક મોકો મળ્યો છે, અને આના માધ્યમ થકી અનેક યુવાનો અને યુવતીઓ જે પોતાની કેરિયર રમતમાં બનાવવા માંગે છે એ લોકો આમાં આગળ વધી શકે છે અને આગળ આવે છે, અને સરકાર દ્વારા પણ ખૂબ સારી સહાય આ ખેલ મહાકુંભ દ્વારા આપવામાં આવે છે.